નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું પ્રતિપાલ સિંહ. સૌપ્રથમ વાત કરીએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવવાના છે. આવતીકાલે ગુજરાત આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. પીએમ મોદી જામનગરમાં રાત્રિ રોકાણ કરશે. 25 ફેબ્રુઆરીએ દ્વારકામાં સુદર્શન સેતુનું પણ લોકાર્પણ કરશે. પીએમ મોદી 4 જિલ્લાને આપશે વિકાસની ભેટ, જેમાં જામનગર, દ્વારકા, પોરબંદરમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. 4,000 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ થશે, તેમજ ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. તો બેટ દ્વારકામાં સિગ્નેચર બ્રિજનું પણ લોકાર્પણ કરશે. દ્વારકામાં જનસભા સંબોધશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. તો જામનગરમાં 100 કરોડના રિજનલ સાયન્સ સેન્ટરનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે. તો છતરમાં 12.5 મેગાવોટ વેસ્ટ લેન્ડ સોલાર પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે. તો રાજકોટ ઓખા અને રાજકોટ સોમનાથ સુધી રેલવે ઇલેક્ટ્રિફિકેશનની પણ કામગીરીનું લોકાર્પણ પીએમ મોદી કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવવાના છે, ત્યારે જામનગરમાં રાત્રિ રોકાણ કરવાના છે. જામનગરમાં પીએમ મોદી ભવ્ય રોડ શો પણ કરશે. તો દિગ્જામ મિલથી સર્કિટ હાઉસ સુધી માર્ગ બંધ રહેશે. પોલીસે રોડ શોનું રિહર્સલ પણ કર્યું હતું. પીએમ મોદી રાજવી જામ સાહેબને મળે તેવી પણ શક્યતા છે. તો જે રીતે પીએમ મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવવાના છે, આવતીકાલે તેઓ જામનગર, રાજકોટની મુલાકાત પણ લેવાના છે અને 1,000 કરોડના વિકાસના કાર્યોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત પણ પીએમ મોદી દ્વારા કરવામાં આવશે. તો આજે પીએમ મોદી વારાણસીની મુલાકાતે હતા, ગઈકાલે જ તેઓ ગુજરાતની મુલાકાતે હતા. વધુ માહિતી માટે સંવાદદાતા નથુ રામડા જોડાઈ ચૂક્યા છે. નથુ, જે રીતે ફરી એકવાર પીએમ મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે છે, તેમાં પણ જામનગર, રાજકોટની મુલાકાત લેવાના છે, શું વિગતો? પ્રતિપાલ, રાત્રે લગભગ 9 કલાકે પીએમ જામનગર એરપોર્ટ ખાતે આવી પહોંચશે અને એરપોર્ટ થી સીધા તેઓ જામનગર શહેરના સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે. પરંતુ તે પૂર્વે વહીવટી તંત્ર દ્વારા એટલે આજે રાત્રે જ રિહર્સલ યોજ્યું હતું અને કોન્વેનું જે છે તે પ્રસ્થાન કરાવ્યું હતું. જામનગર એરપોર્ટ થી લઈ છેક સર્કિટ હાઉસ સુધી કોન્વે, પીએમ નો કોન્વે ચાલ્યો હતો અને એ દરમિયાન સુરક્ષા વ્યવસ્થામાં જ્યાં જ્યાં ખામીઓ સર્જાઈ હતી તે નિવારવા અર્થે આ જે આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ક્યાંય પણ ક્ષતિ ન આવી હોવાનું પોલીસ તંત્ર જણાવી રહ્યું છે. એટલે કે પીએમ નો કાલનો જે કાર્યક્રમ છે એની વાત કરવામાં આવે તો તેઓ રાત્રિ રોકાણ એટલે કે સતત બીજા વર્ષે જામનગરમાં પીએમ રાત્રિ રોકાણ કરશે. જામનગરના સર્કિટ હાઉસમાં તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. રાત્રિ રોકાણ દરમિયાન રાત્રિ ભોજન પણ અહીં જ લેવાના છે, એટલે કે કાઠિયાવાડી ભોજનનું મેનુ પણ નક્કી થઈ ગયું છે અને સવારે તેઓ દ્વારકાના વિધિવત પ્રવાસે જશે. દ્વારકા ખાતે સિગ્નેચર બ્રિજનું ઉદઘાટન છે, ત્યારબાદ તેઓ દ્વારકા ખાતે જગત મંદિરે શીશ ઝુકાવી અને દ્વારકામાં એક ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે, તે સભાને સંબોધન કરશે અને ત્યારબાદ તેઓ રાજકોટ ખાતે જે જુદા જુદા લોકાર્પણ કાર્યક્રમો છે તેમાં તેઓ સહભાગી બનશે. પ્રતિભાલ જી, આભાર નથુ સમગ્ર માહિતી બદલ.